હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે સંતોષ કિચનની અંદર. આજે આપણે ગણપતિ બાપાને ભોગ લગાવાય એ ચૂરમાના લાડુ છે તે બનાવીશું. ગણેશ ચતુર્થી પર આ લાડુ છે તમે એક વખત જરૂરથી બનાવજો. તો એના માટે અહીંયા એક કથરોટની અંદર મેં બે મોટી વાટકી જેટલો ઘઉંનો લોટ છે તે લીધેલો છે. જે કરકરો આપણે ભાખરી માટેનો લોટ હોય તે લીધેલો છે. પછી આપણે તેની અંદર મૂણ છે તે એડ કરવાનું છે. અહીંયા મેં મોટી 4 ચમચી જેટલો મોણ છે તે એડ કરેલું છે. પછી એકદમ સારી રીતે આપણે મોણ છે તેને મિક્સ કરી લેવાનું છે. આમ હાથમાં લઈ અને પ્રેસ કરવાનું. જો આવી રીતે પીંડ્યું છે તે બની જતું હોય એનો મતલબ કે એકદમ પરફેક્ટ રીતે આપણું મોણ છે તે દેવાઈ ગયું છે. પછી આપણે લોટ બાંધી લેવાનો છે. એના માટે હૂંફાળું પાણી છે તે આપણે લઈશું. ઠંડા પાણીથી લોટ નહીં બાંધીએ, થોડું એવું પાણી છે તેને ઉકાળી અને ઠંડુ કરી લેશું. પછી આવી રીતે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લેવાનો છે. આપણે ભાખરીનો લોટ બાંધીએ બિલકુલ તેવો કડક લોટ છે તે બાંધવાનો છે. જો અહીંયા લોટ છે તે ઢીલો હશે તો આપણા પીંડિયા છે તે સારા નહીં થાય, એટલે એકદમ કડક એવો લોટ છે તે બાંધી લેવાનો છે. પછી આવી રીતે થોડો એવો લોટ હાથમાં લઈ અને આપણે તેના પીંડિયા છે તે વણી લેવાના છે. આવી રીતે હાથથી પ્રેસ કરી અને આંગળા ઉઠે ત્યાં સુધી આપણે તેને દબાવવાનું છે, જેનાથી એકદમ સરસ એવા પીંડિયા બનશે. અને પછી તેને આપણે તેલની અંદર તળી લેવાના છે. અહીંયા તેલ છે તે આપણે મીડિયમ આંચ ઉપર જ રાખીશું, કારણ કે જો વધારે તેલ ગરમ હશે તો પીંડિયા ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જશે અને અંદરથી કાચા રહી જશે, જેથી લાડુ છે તે એકદમ સારા નહીં બને. એટલે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને 3-4 મિનિટ માટે આવી રીતે તળી લેવાના છે. હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બધા જ પીંડિયા છે તે તળાઈ ગયા છે. તો હવે આપણે એના કટકા કરી અને તેને ઠંડા કરી લેવાના છે. અહીંયા મેં 15 મિનિટ સુધી તેને એકદમ સારી રીતે ઠંડા છે તે થવા દીધા હતા. પછી એક મિક્સર જારની અંદર આપણે તે બધા જ પીંડિયા છે તેને એડ કરી દેવાના છે અને એકદમ સરસ એવો પાવડર છે તે બનાવી લેવાનો છે. અહીંયા એકી સાથે નહીં પણ ચાલુ બંધ કરી અને મિક્સર છે તે ફેરવશું, એટલે એકદમ સરસ એવો પાવડર છે તે બની અને તૈયાર થઈ જશે. અહીંયા મારે ચાળવાની જરૂર નથી લાગતી, એટલા માટે મેં ડાયરેક્ટ જ તેને એક કથરોટની અંદર એડ કરી દીધું છે. જો તમારે ઝાડુરિયું હોય અથવા તો તેની અંદર કોઈ કણી હોય તો ચાળી અને પછી લેવું. હવે મેં બધા જ પીંડિયાનો ભૂકો છે તે કરી લીધો છે. પછી આપણે એક પેનની અંદર ઘી છે તે એડ કરીશું. અહીંયા ઘી છે તે મોટી 3-4 ચમચી જેટલું મેં ઘી ગરમ કરવામાં રાખેલું છે. પછી તેની અંદર 1 વાટકી જેટલો આપણે ગોળ છે તે એડ કરીશું. અહીંયા ગોળ એડ કરી અને ગેસ છે તે બંધ કરી દઈશું, કારણ કે જો વધારે ગેસ ચાલુ રહેશે તો ગોળની ચાસણી થઈ જશે. આપણે ચાસણી નથી કરવાની, માત્ર ગોળને ગરમ કરવાનું છે. એકદમ સરસ એવો ગરમ થાય ત્યાં સુધી જ આપણે ગેસ બંધ કરી અને આવી રીતે હલાવતા રહીશું. 2-3 મિનિટની અંદર આવી રીતે એકદમ સરસ એવો ગોળ થઈ જશે. તો હવે આપણો ગોળ એકદમ પરફેક્ટ થઈ ગયો છે. તો તેને આપણે જે પીંડિયાનો ભૂકો કરી અને રાખ્યો હતો તેની અંદર એડ કરી દઈશું અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી દેવાનું છે. પછી તેની અંદર થોડા એવા ડ્રાયફ્રૂટ છે તે એડ કરી દઈશું. તે બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે એડ ન કરવા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. પછી હાથથી મચડી અને એકદમ સરસ રીતે આપણે લાડવો છે તે વાળી લેવાનો છે. આવી રીતે ગોળ ગોળ ફેરવશું એટલે એકદમ સરસ એવો આપણો પરફેક્ટ એવો લાડવો બની અને તૈયાર થઈ જશે. તો આપણા ગોળ ચૂરમાના લાડુ છે તે બની અને તૈયાર થઈ ગયા છે. તો આ રીતથી તમે પણ એક વખત જરૂરથી બનાવજો, ખૂબ જ સરસ બને છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો.